નોકરી કરતા હોય તો કોઈ જોતું નથી કોઈને ખબર પડવાની નથી સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ હોય અનિતિનો ને લાંચ રુશ્વતનો પૈસો ન લેશો ઘરમાં ન લાવશો નહીતર એ પૈસો તમને દુખી દુઃખી દુઃખી કરી નાખશે આ અમારી બે હાથ જોડીને વિનંતી છે લાગશે ગળ્યો હ એ પૈસો હસતા હસતા ભોગવવાનો હોય છે હસતા હસતા લેવાનો હોય છે અને રોઈ રોઈને ભોગવવો પડે છે રોઈ રોઈને ભોગવતા હોય છે એક નહીં અમે તો સેંકડો અનુભવ કર્યા છે કોઈ ભેળશેળ કોઈ દગા કોઈ કપટ કોઈ પ્રપંચ કોઈને બાટલામાં ઉતારીને પૈસા પડાવી લીધા આ લોભ વૃત્તિનું કારણ છે સુખી નહીં થવા દે કે દૂધનો ઉભરો છે સમજી લેજો અને ઉભરો જેથી બે જશે ને તે દિવસે રોતાય નહીં આવડે પાછળની પ્રજા નાલાયક પાકશે પૈસા તમારા અધર્મના પૈસા અધર્મના રસ્તે જ જશે કાં તો વ્યસની થઈ જશે કાં તો કુપાત્ર પાકશે દવાખાનામાં જશે ઓટો કચેરીઓમાં પૈસો જશે વ્યસનોમાં જશે હેરાન હેરાન થશો પહેલા અને અમે તો સવારે આજે કહ્યું હતું ગઈકાલે કહ્યું તું કાયમ કહીએ છીએ કે એવો અધર્મનો પૈસો તમારા ઘરમાં નહીં નહીતર તમને દુઃખી કરી નાખશે અને એવો પૈસો મંદિરમાં જો આપશો તો અમને દુઃખી કરી નાખશે હમ્મ અમને કદાચ ખબર ન હોય તમારા પૈસાની તો અમને કાનમાં ધીમે રહીને કહી દેજો સ્વામી મારો પૈસો લીધા જેવો નથી અમે સમજી જઈશું અમે સમજી જશું નહીં અમારો નાશ કરશે પૈસો હા એ અધર્મનો પૈસો છે ભગવાનના ભક્તને ન જોઈએ નીતિનો પૈસો કમાવો આ દ્રવ્ય નો લોભ મારી નાખે છે ખતમ કરી નાખે કંઈક જોયા છે અમે કંઈક જોયા છે આપણા એ ઘરી વગત હતા અમારે આવી જ એક દિવસ સભામાં વાત થતી હતી ગાંધીનગરમાં સભા હતી આવી જ વાત ચાલતી હતી એક અઠ્યાવીસ વર્ષનો જુવાનીઓ છોકરો સભામાં બેઠેલો સત્સંગીનો આપણો દીકરો હતો એને આ વાત સાંભળીને એને રિયલાઇઝ થયો ઘણું એને પસ્તાવો થયો દુખી થઈ ગયો રાત્રે અગિયાર વાગે સભાપતિ પછી બીજા દિવસે સવારમાં જ ફોન આવ્યો મને કે સ્વામી મારે મળવું છે એને મેં બોલાયો કે તો શું છે ભાઈ મને કે સ્વામી ગઈકાલની સભા મેં સાંભળી સ્વામી મારાથી અધર્મનો પૈસો ઘરમાં આવી ગયેલો છે હું તમારી આગળ નિષ્કપટી થવા માંગુ છો મારા એક ભાગીદારની જોડે મેં પાંચ વર્ષ પહેલા ધંધો શરૂ કર્યો હતો ભાગીદાર વિદેશમાં રહે છે અમે પાંચ વર્ષમાં કમાયા ખૂબ કમાયા ધંધામાં હું ધંધો ચલાવતો હતો વર્કિંગ પાર્ટનર હતો એ સ્લીપિંગ પાર્ટનર હતા સ્વામી મારા વિશ્વાસે એમણે પૈસા રોકેલા પાંચ વર્ષમાં અમે સારું એવું કમાણા સ્વામી પણ પાંચ વર્ષે પછી અમારા બે વચ્ચે જરા ડિસ્પ્યુટ થયો થયો થોડો ઝઘડો અમે ભાગીદારી છૂટી કરી નાખી સ્વામી એકાઉન્ટ બધું મારા હાથમાં હતું નામું બધું મારા હાથમાં હતું અને મેં મારા ભાગીદારના વિશ્વાસમાં રાખી અને મેં સ્વામી એસી લાખ રૂપિયા ગોટાળો કરીને મારામાં વધુ જમા લઈ લીધા છે એને બિચારે મારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો પણ હું જાણું છું મેં એસી લાખ રૂપિયા ખોટા લઈ લીધા છે ભાગીદારના સ્વામી અનિ નો પૈસો કહેવાય ત્યારે નીતિનો કહેવાય એને કીધું આ નો કહેવાય કે સ્વામી મને કાલે સાંભળ્યા પછી એમ લાગ્યું કે અનિતિ નો કહેવાય મેં કીધું તો હવે સ્વામી એના માટે જ તમારી સલાહ લેવા આવ્યો છો કે મારે આ પૈસા જોતા નથી દુઃખી દુઃખી કરી નાખવાના હોય આ પૈસા મેં કીધું જલ્દી તું ચોખવટ કર નહીતર દુઃખી દુખી થઈ જઈશ એ તને તારો નાશ કરી નાખશે તારા પરિવારનો નાશ કરી નાખશે એ પૈસો મને કે સ્વામી હું સંકલ્પ કરીને આવ્યો છું એ એસી લાખ રૂપિયા મારું મંદિરમાં આપી દેવા છે સ્વામી તમે કો ત્યાં હું મંદિરની જમીન લઈ આપું કો મંદિર બાંધી આપું કો તો રોકડા કેશ મંદિરમાં જમા કરાવી દો પણ મારા ઘરમાં રાખવા નથી કે તારે તારું સુધારવું છે ને અમારું બગાડવું છે એમ ને આ પૈસા ઉપર નથી તારો અધિકાર નથી મંદિરનો અધિકાર ઠાકોરજી પણ આવું દ્રવ્ય લેવા માંગતા નથી આ અધર્મનો પૈસો છે એવું દાન આ સંસ્થા સ્વીકારતી નથી માટે જો તારે સુખી થવું હોય તો હું તને એક ઉપાય બતાવું મને સ્વાઈ ઉપાય જાણવા જ આવ્યો છો કે તું આ એસી લાખ રૂપિયા કેટલા વર્ષથી જુદા પડ્યા છો એ કે સ્વાઈ ત્રણ વર્ષથી ત્રણ વર્ષના વ્યાજ સાથે જો તારે સુખી થવું હોય તો તારા ભાગીદાર જોડે જઈ અને કહી દે કે મારી એકાઉન્ટમાં કંઈક ભૂલ થઈ ગયેલી હતી એમ કરીને તે તું તારા વ્યાજ સાથે એસી લાખ રૂપિયા પાછા આપી દે નહીં તો તું દુખી થઈ જઈશ એમના ઉપર એમનો અધિકાર છે એ નથી નથી ને તારો કર્યું કર્યું સમજી લે હવે તું સલામત થઈ ગયો તારા ભવિષ્યની તારી ઉપર આવનારી ઘાત જતી રહી તારી ઉપર ભવિષ્યમાં મુશ્કેલી આવવાની હતી ગઈ સમજી લેજે કારણ કે તારું દ્રવ્ય શુદ્ધ થઈ ગયું દૈવી દ્રવ્ય થઈ ગયું નહીં તો તારું દ્રવ્ય આસુરી હોત અને આસુરી દ્રવ્ય મારી નાખે ખતમ કરી નાખે